ચાલો નવો ટોપિક જનીનિક ઇજનેરી ઇન્સ્યુલિન બરાબર સૌપ્રથમ આપણે વાત કરીએ તો ઇન્સ્યુલિન ની વાત કરીએ ભાઈ ઇન્સ્યુલિન આપણને ક્યાંથી મળે છે સ્વાદુપિંડમાંથી સ્વાદુપિંડની આપણે વાત કરીએ તો ક્યાંથી મળે છે બીટા કોષમાંથી બરાબર બીટા કોષની આપણે વાત કરીએ તો ઇન્સ્યુલિન આપણામાં શું કરે છે તો કે શર્કરાનું નિયંત્રણ સુગર કંટ્રોલ કરે આપણા શરીરમાં બરાબર વધારે સુગર થઈ જાય ભાઈ બધાને લાડવા ખવાઈ જાય તો આપણે ઇન્સ્યુલિન ની જરૂર પડે પણ આ હકીકતમાં જોઈએ ને તો એ જનીનિક ખામી છે આપણે છઠ્ઠા ચેપ્ટરમાં ખબર પડી જશે બરાબર તમને એમ થાય કે કોઈ માણસ આ તો માણસ આટલું બધું ગયું ખાતું નથી છતાંય કેમ અને ભાઈ આટલું બધું ઇન્સ્યુલિન આ ડાયાબિટીસ છે પણ એ જનીનિક હોય શકે બરાબર વારસાગત છે ચલો ભાઈ શરૂઆતમાં ઇન્સ્યુલિન ની આપણે વાત કરીએ તો એ જેમાંથી મેળવવામાં આવતું ભૂંડ અથવા ડુક્કરમાંથી બરાબર ભૂંડ પછી ડુક્કર એના સ્વાદુપિંડમાંથી મેળવવામાં આવતું પણ એ બધું કેવું હતું ખબર છે એનર્જીક હતું રોગ ઉત્પન્ન કરતું બરાબર તો હવે ઇન્સ્યુલિન છે જનીન ઇજનેરી વિદ્યા દ્વારા મેળવવામાં આવે છે બાયોટેકનોલોજી દ્વારા આપણે શું કર્યું ઇજને આપણે ઇન્સ્યુલિન બનાવ્યું ઇન્સ્યુલિન ની જ્યારે આપણે વાત કરીએ તો સસ્તન પ્રાણીઓ એમાં મનુષ્યની ખાસ વાત કરીએ તો શરૂઆતમાં ઇન્સ્યુલિન હોય ને એને છે પ્રો ઇન્સ્યુલિન કહેવાય શું કહેવાય એને પ્રો ઇન્સ્યુલિન પ્રો ઇન્સ્યુલિન ની ખાસિયત શું છે ભાઈ તો કે પ્રો ઇન્સ્યુલિન માં ખેંચાયેલી અને લંબાયેલી એક વધારાની શૃંખલા જોવા મળે જેને કહેવાય સી પેપ્ટાઇડ તો એનો મતલબ એમ કે ભાઈ ઇન્સ્યુલિન હોય આપણું એમાં બે શૃંખલા હોય શૃંખલા એ અને શૃંખલા બી આવી બે શૃંખલા હોય બરાબર બંને શૃંખલા કેનાથી જોડાયેલી હોય તો કે ડાઈ સલ્ફાઇડ બંધ દ્વારા જોડાયેલી હોય આ એની ખાસિયત બરાબર આપણા શરીરમાં જે શરૂઆતમાં ઇન્સ્યુલિન ઉત્પન્ન થાય એ ઇન્સ્યુલિનને આપણે કહીએ છીએ પ્રો ઇન્સ્યુલિન પ્રો ઇન્સ્યુલિનમાં શું હોય તો કે એક શૃંખલા એ શૃંખલા બી અને બે શૃંખલા છે એ ખેંચાયેલી હોય અને વધારાની શૃંખલા જોવા મળે એને કહેવાય સી પેપ્ટાઇડ વધારાની શૃંખલા બરાબર તો માનવ માટે ઇન્સ્યુલિન ઉત્પન્ન કરવું કેવું હતું અઘરું હતું તો એક નવી કંપની આવી ભાઈ ક્યાંની આવી અમેરિકાની કઈ આવી ભાઈ ઇલી લીલી બરાબર એને શું કહેવું તો કે ઈ કોલાઈ બેક્ટેરિયાનો વાહક તરીકે ઉપયોગ કર્યો
શેનો ઉપયોગ કર્યો અને વાહક તરીકે ઉપયોગ કરીને તેમાં અલગ અલગ બે શૃંખલા ઉત્પન્ન કરી આપણા ઇન્સ્યુલિનમાં બે શૃંખલા હોય શૃંખલા એ અને શૃંખલા બી બંને શૃંખલા છે એ ડાયસલ્ફાઇડ બંધ દ્વારા જોડાયેલી હોય છે તો ભાઈ અમેરિકાની કંપની શરૂઆતમાં ઇન્સ્યુલિન આપણને ખબર છે ભૂંડ અને ડુક્કરમાંથી મેળવવામાં આવતું એટલે એ કેવું હતું એલર્જી કરતો રોગ ઉત્પન્ન કરતો ચામડીના રોગ ઉત્પન્ન કરતો માણસોને ગુમડાથી થતા ચામડી ફાટી જતી બરાબર ચામડી ઉપર ચામડી ઉપસી આવે ચામડીમાં એર ભરાઈ જતો એવા કેટલી બધી ડિસીઝ થતી વાળ ખરી જતા કેટલી બધી ડિસીઝ તો હવે આપણા માટે ઇન્સ્યુલિન બનાવવું અઘરું હતું ભાઈ તો આ લીલી લીલી કંપનીએ શું કર્યું ઈ કોલાઈ બેક્ટેરિયાનો વાહક તરીકે ઉપયોગ કર્યો બરાબર અને બે શૃંખલા બનાવી કઈક બનાવી તો કે શૃંખલા એ અને શૃંખલા બી બંને શૃંખલાને એને આગળ જતા શું કર્યું તો કે ડાય સલ્ફાઇડ બંધ દ્વારા જોડી અને માનવ ઇન્સ્યુલિન બનાવ્યું અથવા ઉત્પન્ન સમજાણો એની આકૃતિ છે એની છે બરોબર હવે આ શૃંખલા એ અને શૃંખલા બી ની વાત કરીએ આપણે તો માનવ ઇન્સ્યુલિન છે ને એ એમિનો એસિડ નું બનેલું હોય બરોબર એમિનો એસિડ માંથી પ્રોટીન બને બરોબર એ તો આપણને બધાને ખબર છે કેટલા એમિનો એસિડ છે ને એ આપણે ખાસ યાદ રાખવાના છે એ છે ને આપણને એમસીક્યુ તરીકે પૂછાય છે માનવ ઇન્સ્યુલિન છે ને એ 51 એમિનો એસિડ નો સમૂહ છે બરાબર આ ભાઈ વધારાનું છે હો માનવ ઇન્સ્યુલિન 51 એમિનો એસિડ નો સમજો આ શું કામ કહું છું એ તમને સમજાવવા માટે બરાબર એમાં શૃંખલા એ અને શૃંખલા બી છે એ બંને શૃંખલાની વાત કરીએ તો શૃંખલા એ છે એ કેટલા 21 એમિનો એસિડ આ કેટલા એમિનો એસિડ ધરાવે છે 21 એ છે 21 અને બી છે એ 30 બરાબર એટલે લીલી લીલી કંપનીએ શું કર્યું તો કે એવા ઈ કોલાઈ વાહકને પસંદ કર્યો કે જેમાં એક શૃંખલા એને 21 એમિનો એસિડની મળી અને બીજી શૃંખલા એને કેટલા એમિનો એસિડની મળી 30 એમિનો એસિડની એટલે એને બે એમિનો એસિડ વાળી શૃંખલા મળી ગઈ 51 એમિનો એસિડ થઈ ગયા હવે બીજો પ્રશ્ન શું હતો તો કે બે શૃંખલાને હવે જોડવી પડશે તો જ એમિનો એસિડ પછી આગળ જતા બને ને તો જ એમાંથી પ્રોટીન અને પ્રોટીન અંતઃસ્ત્રાવ એટલે કે આપણો ઇન્સ્યુલિન માણસમાં બની શકે તો હવે મેઇન પ્રશ્ન શું હતો તો કે આ બે શૃંખલાને હવે શેનાથી જોડવામાં આવશે ડાયસલ્ફાઇડ બંધ દ્વારા રેડી ભાઈ સિમ્પલ અને શોર્ટ ક્વેશ્ચન પહેલા જ્યારે જૂનો સિલેબસ હતો ત્યારે શું કરવામાં આવતું તો કે બંને શૃંખલાને કેવી રીતના જોડીને ઈ આવતું કોઈ પાસે જૂની ટેક્સ્ટ બુક છે ઓની પાસે બરાબર એમાં તમે જોઈ લેજો જોજો કે ભાઈ જે જૂની શૃંખલા છે એને આપણે શું કરી હતી તો કે બંને શૃંખલાને એ લોકો શું કરે છે તો કે આ રીતના પ્લાઝમિડ બનાવે બરાબર જોજો જરાક બેઝિક સમજાવી દઉં પછી શું કરે આમાં ઈ કોલાઈ નું ડીએનએ ઉમેરે હાલો રેડી એટલે આ શું કરશે આવી બે શૃંખલા બનાવશે આ શૃંખલા કઈ છે એ આ શૃંખલા કઈ છે બી પછી આ બે ને શું કરે છે તો કે આમ કરી અને અહીંયા નાખી દે છે ડાય સલ્ફાઇડ કે આ રીતના માનવ ઇન્સ્યુલિન બનાવવામાં આવ્યો બરાબર શરૂઆતમાં જે ઇન્સ્યુલિન ઉત્પન્ન થાય એમાં ખાસ યાદ રાખવાનું એ કયું ઇન્સ્યુલિન હોય
અને ત્યારે જ સી પેપ્ટાઇડ જોવા મળે. પછી સી પેપ્ટાઇડ છે એ ધીરે ધીરે કેવી થઈ જાય, ગાયબ થઈ જાય, બરાબર. અને પછી જે ઇન્સ્યુલિન જોવા મળે એને આપણે ઇન્સ્યુલિન કહીએ છીએ. ઇન્સ્યુલિન હકીકતમાં ક્યાંથી ઉત્પન્ન થાય? સ્વાદુપિંડમાંથી, બરાબર. સ્વાદુપિંડમાં બે પ્રકારના કોષ હોય, આલ્ફા કોષ અને બીટા કોષ. એના આલ્ફા કોષ હોય ને એ બીજા અંતઃસ્ત્રાવ એટલે ગ્લુકાગોન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. એમાં મેઇન અંતઃસ્ત્રાવ આપણો ઇન્સ્યુલિન. ઇન્સ્યુલિન છે એ માણસમાં શું કરે? શર્કરાનું નિયંત્રણ કરે, બરાબર છે ને. અને શરૂઆતમાં ઇન્સ્યુલિન આપણને ક્યાંથી મેળવવામાં આવતું? ખૂન અને ડુંગરમાંથી, બરાબર. આ બધા એવા માણસો હોય જે આઈથે ઇન્જેક્શન લઈ, ડાયાબિટીસ વાળાની ખબર છે ને, ડાયાબિટીસ ના દર્દીઓ માટે જ આ લેવામાં આવ્યા છે, બરાબર છે. આ રીતના આપણે જનીનિક ઇજનેરી ઇન્સ્યુલિન એટલે કે માનવ પ્રેરિત ઇન્સ્યુલિન અથવા ઇલી લીલીએ ઉત્પન્ન કરેલ ઇન્સ્યુલિન, બરાબર છે. ઇલી લીલી યાદ રહી જાય નહીં, ઇન્સ્યુલિન રહે કે ના રહે.